અબડાસા તાલુકાના નલિયામાં રમતના માધ્યમથી સમગ્ર ક્ષત્રિય સમાજ એકતા તણે બંધાય તેમજ ભવિષ્યમાં યુવાનો નેશનલ સ્પર્ધા તેમજ ભરતીઓ માટે તૈયાર થાય તે હેતુથી ક્ષત્રિય મહાસંમેલન અબડાસા ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ રમતો તેમજ કેટેગરીઓમાં રાખવામાં આવી હતી, જેમાં 100, 200, 400, 800, 1600 તેમજ 5000 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, બરસી ફેંક, ચેસ, કબડ્ડી વગેરે સ્પર્ધાઓ અલગ અલગ કેટેગરી ઉંમર પ્રમાણે રાખવામાં આવી હતી, જેમ કે અંડર 14, 19 અને ઓપન કેટેગરી પણ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 310 લોકોએ ભાગ લીધો હતો, જેમાં દરેકને સમિતિ વતી ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સિવાય વિજેતા ખેલાડીઓ જેઓ પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય આવ્યા હતા તે બધાને ટ્રોફીઓ પણ આપવામાં આવી હતી. તમામ ટ્રોફી તેમજ મેડલના દાતાશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ ઇનામ વિતરણ સમયે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દાતા તરીકે શ્રી કારુભા વેલુભા જાડેજા જખો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ સિવાય રોકડ દાતા તરીકે જાડેજા ગોપાલસિંહ, અજીતસિંહ, જયદીપસિંહ, નરેન્દ્રસિંહ, કિશોરસિંહ, લખદીસિંહ તેમજ અન્ય નામી અનામી દાતાઓ તેમજ અન્ય સમાજમાંથી પણ વિહાભાઈ રબારી, રમેશભાઈ ભાનુશાલી તરફથી આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના રેફરી તેમજ નિર્ણાયક તરીકે કિશોરભાઈ જાડેજા વાંકું રહ્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા મરીન કમાન્ડોએ કર્યું હતું. બધા જ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન યુવરાજસિંહ તેમજ વિક્રમસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ સમિતિના તમામ કાર્યકરોનો સહ સહકાર પૂરતા પ્રમાણમાં મળી રહ્યો હતો. રમેશ ભાનુશાલી, અબડાસાનો રિપોર્ટ. સમાજની એક માસ સંમેલન સમિતિ છે, એ સમિતિએ જેમ શરૂઆત કરી હતી કે અહીં શસ્ત્રપૂજન થાય, એ બે વખત શસ્ત્રપૂજન થયું અને આ વખતે યુવાનોને એક વિચાર આવ્યો કે આ તાલુકાના રાજપૂત યુવાનો ઘણી રીતે આગળ છે, તો આ રાજપૂત યુવાનોને આગળ લઈ ખેલ મહાકુંભનું એક આયોજન કરવામાં આવ્યું. આ ખેલ મહાકુંભમાં અબડાસા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના અંડર 14થી લઈ અને ઓપન સુધીના બધા જ ઇવેન્ટમાં ખેલાડીઓએ ભાગ લીધા. 450 જેટલા ખેલાડીઓ આજે એક દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા. જે ઇવેન્ટો હતી, લાંબી કૂદ, ઊંચી કૂદ, બરસી ફેંક, કબડ્ડી, આવી જે દેશી રમતો છે, ક્રિકેટમાં જ્યારે આજે આખું ભારત આઈપીએલ પાછળ છે ત્યારે અમે એક નવતર પ્રયોગ કર્યો કે દેશી રમતો આપણી જે મૂળ આપણી રમતો છે એવી કબડ્ડી જેવી રમતોને અહીં રમાડી અને એમાં પાછું નવું જોબન લાવવાની કોશિશ રાજપૂત સમાજે આજે કરી હતી. કેટલા દિવસનો પ્રોગ્રામ? આ એક જ દિવસનો પ્રોગ્રામ હતો અને એમાં માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અને બીજા વિવિધ દાતાઓનો સહકાર પણ બહુ સારો રહ્યો. આખી સમિતિના જે યુવાનો છે એ યુવાનો પણ બહુ હોંશે હોંશે ભાગ લીધો અને અબડાસાભરના દરેક ગામમાંથી ખેલાડીઓ પણ હોંશે હોંશે અહીં આવ્યા હતા. તમને વિચાર કેવી રીતે આવ્યો આ ખેલકૂદ? આમ તો ઘણા સમયથી એવો વિચાર હતો કે યુવાનો આ ગેમો પ્રત્યે આવે અને ઘણા જ યુવાનો નેશનલ કક્ષાએ પણ રમી રહ્યા છે. અબડાસાનું એક નામ એટલે કે અભજીતસિંહ લખદીરસિંહ જાડેજા, જે કુસ્તીમાં અત્યારે ગુજરાત, કચ્છનું નહીં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ કક્ષાએ કરી રહ્યા છે. તો એની પ્રેરણા લઈને અમને એવું લાગ્યું કે ભાઈ ગામડામાંથી ક્યાંક કોઈ યુવાન અબડાસાનું નામ રોશન કરવા માટે ત્યાં પહોંચે. આ વખતે એક બ્રોન્ઝ જમ્પમાં, સ્ટેપ બ્રોન્ઝ જમ્પમાં વિંગાબેરની નાનકડી એવી બાળિકા અત્યારે આપણું રાજ્યનું પ્રતિનિધિત્વ પણ કરી રહી છે, એ પણ અબડાસા માટે બહુ ગૌરવની વાત છે. બીજા શાળાઓ માટે શું તમે પ્રેરણા આપો છો? શાળાઓને પણ ખેલ મહાકુંભમાંથી વધારે વધારે ભાગ બાળકો લે અને અબડાસાનું નામ જિલ્લા કક્ષાએ નહીં, રાજ્ય કક્ષાએ નહીં પણ અબડાસામાંથી આ યુવાનો નેશનલ કક્ષાએ રહે એવી અમે બધા પ્રેરણા અમારા આખી સમિતિ વતી આપીએ છીએ.